हेलो जागृत आवाज में तमारू स्वागत छे। मारू नाम चिंता रखाणी। हवे आजे आपणे एक सरस मजाना विडियो विषय बात करवाना छे। पीएसयू जॉब। हवे घणा बधा विद्यार्थीने खबर नहीं हो के पीएसयू जॉब कोने कहेवाय, एना बेनिफिट शुं छे, ए जॉब आपणे केवी रीते मळे छे, कई कई कंपनीज छे, सैलरी शुं छे, एज लिमिट शुं छे, ए बधी वस्तु, कई कई ब्रांचना लोको आनी अंदर जॉब लई शके छे, ए वस्तु आपणे बधी आजना विडियोमां डिस्कस करवाना छीए। बराबर, एटले आ विडियो तमारा माटे खूब ज सारो बनशे। अने जो तमारे लोकोने रियलमां गवर्मेंट जॉब जोईती होय, आ जे गवर्मेंट जॉब जे छे सेंट्रल गवर्मेंट जॉब पण आपणे कही शकीए छीए, आपणे स्टेट गवर्मेंट जॉबनी वात नथी करी रह्या। जो स्टेट गवर्मेंट जॉब होय तो एने जीएससी एटले मतलब के आपणे जीपीएससी एक्झाम जे छे एनी मददथी आपणे लेवाता होईए छीए, पण आ स्टेट नहीं पण सेंट्रल गवर्मेंट जॉब जोईती होय पीएसयू कंपनीની અંદર, તો એની અંદર આપણે શું કરવું જોઈએ એ આપણે આજના વિડિયોમાં ડિસ્કસ કરવાના છીએ। હવે તમે જો તો પહેલા તો પીએસયુ કોને કહેવાય, તો પીએસયુ મતલબ કે એનું ફૂલ ફોર્મ જે છે બોસ, પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ પીએસયુઝ। એમાં ટોટલ 3 કેટેગરીની પીએસયુઝ હોય છે। હવે એમાં એક પહેલી છે મહારત્ન પીએસયુ, નવરત્ન પીએસયુ અને મિનિરત્ન કંપનીઝ। આ શું છે ભાઈ, મહારત્ન, નવરત્ન અને મિનિરત્ન તો એની અલગ અલગ કેટેગરી છે। એ કેટેગરી કઈ છે એના માટે ગવર્નમેન્ટના નોર્મ્સ છે। જે તમારા ગવર્મેન્ટના નોર્મ્સ જાણવા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, આપણે એના વિશે વિડીયો બનાવીશું। રાઈટ, ફોર એક્ઝામ્પલ મહારત્ન પીએસયુ છે, એમાં ભેલ, બીપીસીએલ, સીઆઈએલ, ગેલ છે, બીજી ઘણી બધી કંપની છે, પણ મેં જસ્ટ એક્ઝામ્પલ આપેલા છે। નવરત્ન પીએસયુમાં બીઈએલ, એઆઈએલ છે, મિનિરત્ન કંપનીઝની અંદર બીસીસી, બીડીએલ છે, આ બધી કંપનીઝ જે છે આ બધી પીએસયુ કંપનીઝ છે। આ બધી પીએસયુ કંપનીઝની અંદર જોબ જોઈતી હોય તો શું કરવું પડે, તો આમાં તમે ગેટ થ્રુ અથવા તો નોન ગેટ થ્રુ તમે લોકો એડમિશન લઈ શકો છો। નાઉ ગેટ અને નોન ગેટ એટલે શું, તો કે નોન ગેટ મતલબ કે આ કંપનીની પોતાની એન્ટ્રન્સ એક્ઝામ હોય, તમે એ આપી શકો છો, અમુક કંપની ગેટ થ્રુ, અમુક કંપની નોન ગેટ થ્રુ, પણ બંનેનો સિલેબસ કોમન હોય છે। અને જો તમારે ગેટની તૈયારી કરવી હોય તો એના માટે અત્યારે અનએકેડમી પર ઓફર ચાલી રહી છે। આ ઓફર અત્યારે લાસ્ટ ડે છે 18 જાન્યુઆરી, આ ઓફરનો 36% ઓફ છે મિકેનિકલના વિદ્યાર્થીઓ માટે। ઉડાન નામની બેચ ચાલુ થઈ રહી છે, બરોબર, એમાં જે ઇન્ડિયાના મોટા મોટા જે એજ્યુકેટર્સ છે જે આ પીએસયુ કંપની માટે કે એમટેક માટે તમને લોકોને ટ્રેન કરે છે, એ આ બધા છે, શુભમ ગિલ, રાજીવસિંહ સર છે, એસકે મંડલ સર છે, જેએસ ગિલ સર છે, કુલકર્ણી સર છે, આ બધા જ લોકો તમને લોકોને ગેટ માટે પ્રિપેર કરે છે। અને ઉડાનની જે છે બેચ આ જે છે ઇંગ્લિશ છે, ઇંગ્લિશ એટલે કે હિન્દી અને ઇંગ્લિશમાં છે, અને એમાં બીજી એક બુનિયાદ કરીને બેચ છે, આ બધામાં અત્યારે 36% ઓફ છે। કેમ, એમાં તમારે 2 મંથ એક્સ્ટ્રા આપે છે, એટલે તમે 12 મહિનાનું સબસ્ક્રિપ્શન લો તો 2 મહિના એક્સ્ટ્રા, રાઈટ, 15 મહિનાનું લો તો 2 મહિના એક્સ્ટ્રા, એટલે તમે ટોટલ 36% સેવિંગ કરી શકો છો। આ બધાની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું। જો તમારે પરચેસ કરવું હોય સબસ્ક્રિપ્શન ને ગેટ માટે ને પીએસયુ માટે તૈયારી સ્ટાર્ટ કરવી હોય તમે લોકો કરી શકો છો। આજે એટલે કે 18 જાન્યુઆરી એનો લાસ્ટ ડેટ છે। હવે આની એલિજિબિલિટી શું છે પીએસયુ કંપનીની અંદર, તો પીએસયુ કંપનીઝમાં એજ લિમિટ હોય છે, અને આ એજ લિમિટ જે છે કંપની વાઇઝ ડિફર કરતી હોય છે, કાસ્ટ વાઇઝ પણ ડિફર કરતી હોય છે, એટલે ઓપન કેટેગરી, એસસી, એસટી, ઓબીસી કેટેગરી એવી રીતે પણ ડિફર કરતી હોય છે, પણ જનરલી આપણે રેન્જ જોઈએ તો 25 થી 35 યર્સની એજ લિમિટ હોય છે। આમ 35 જો કાસ્ટમાં આવતા હોય તો 37-38 યર્સ સુધી જતી હોય છે, કંપની ટુ કંપની ડિફર કરતી હોય છે, બરોબર। એટલે તમારે એની પહેલાં તમારે પીએસયુ કંપનીમાં જોબ લઈ લેવી પડે। તમે એવરી યર એની એક્ઝામ આપી શકો છો, એક્ઝામ આપવાના કોઈ લિમિટેડ ટ્રાયલ નથી, અનલિમિટેડ ટ્રાયલ તમે આપી શકો છો તમારી પીએસયુ કંપનીમાં જોબ જોઈતી હોય તો। કઈ બ્રાન્ચના લોકો આની અંદર જોબ લઈ શકે છે, તો બધી બ્રાન્ચના લોકો આમાં જોબ લઈ શકે છે, કંપની વાઇઝ હોય છે। ફોર એક્ઝામ્પલ હું ઇસરોની વાત કરું, તમારે ઇસરો એટલે આપણને ખબર છે, તો આ ઇસરોની અંદર તમારે જો જોબ જોઈતી હોય તો કઈ કઈ બ્રાન્ચના લોકો ઇસરોમાં જોબ લઈ શકે છે, તો ઈસી, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ, આ 4 બ્રાન્ચના લોકો ઇસરોની અંદર જોબ લઈ શકે છે। એવી અલગ 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 બ્રાન્ચ છે, અલગ 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 કંપનીઝ છે, અમુક કંપનીમાં સિવિલ વાળા જોબ લઈ શકે, અમુક કંપની વાળા ઇલેક્ટ્રિકલ વાળા, અમુકમાં મિકેનિકલ વાળા, લિસ્ટ ઓફ કંપનીઝ છે, એ બધી કંપનીઝમાં તમે ગમે તે તમારી જે મનગમતી કંપની હોય તમે આની અંદર એપ્લાય કરી શકો છો, કાં તો ગેટ થ્રુ, અમુક કંપની એવી હશે જે નોન ગેટ થ્રુ હશે, પણ સિલેબસ ગેટનો જ હોય છે, એટલે તમારે એની પ્રિપેરેશન તો કરવી જ પડશે જો તમારે ટેકનિકલ સાઈડ આગળ વધવું હોય તો, બરોબર છે। એની સેલરીની વાત કરીએ તો સેલરી તમારી જે છે એ 60,000 પર મંથ, 60,000 પર મંથથી લઈને 1,60,000 પર મંથ સુધીની તમારી સેલરી હોય છે।
આ સેલેરી સિવાય બીજા ઘણા બધા ફાયદા હોય છે. ફોર એક્ઝામ્પલ, તમારા ચિલ્ડ્રન થાય, તમારા બાળકો થાય, તો બાળકોની જે આખું એજ્યુકેશન જે છે, આખું એજ્યુકેશન તમને અહીંયા આગળ એ લોકો એલાઉન્સ તરીકે આપતા હોય છે. એઝ વેલ એઝ તમે કોઈ જગ્યાએ તમારું મેડિકલ એલાઉન્સીસ છે, એ બધી વસ્તુ તમને સરકાર તરફથી એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી મળતી હોય છે. તો આ પીએસયુ કંપનીમાં તમારે જો જોબ જોઈતી હોય તો તમારે લોકો ટેકનિકલ સાઇડ સ્ટ્રોંગ થવું પડે, અને ટેકનિકલ સાઇડ સ્ટ્રોંગ થઈ તમારે કોમ્પિટિટિવ એક્ઝામ આપવી પડે, અને એક્ઝામ ક્લિયર થાય પછી ઇન્ટરવ્યૂ થાય, અને એના બેઝ પર તમને લોકોને જોબ મળતી હોય છે. અને આ જોબ એકદમ સિક્યોર જોબ છે, આ પણ ગવર્મેન્ટ જોબ છે જેના કારણે, અને એકદમ ચેલેન્જિંગ જોબ પણ કહી શકાય, કે ત્યાં આગળ તમને ઘણું બધું એવી વસ્તુ પણ શીખવા મળશે જે સેન્ટ્રલ લેવલે ચાલતી હોય છે. તો જે લોકોને પીએસયુ કંપનીમાં જવું હોય તો એ લોકો એક ટાર્ગેટ બનાવવું પડશે કે ટેકનિકલ સાઇડ તમારા લોકો સ્ટ્રોંગ થવું પડશે અને ગેટ એક્ઝામની તમારે તૈયારી સ્ટાર્ટ કરવી પડશે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.